છે ગુજરાતી એમાં આપણે પાઠ નંબર 16 ગ્રામ માતા ગ્રામ માતા છે એના કવિ છે કલાપી બરાબર તો હવે આપણે અગાઉ એક ભાગ ભણી ગયા હતા આજે આપણે બીજો ભાગ જોઈશું તો એક ભાગ આપણે જે ભણી ગયા હતા એને થોડું પુનરાવર્તન કરીએ તો અહીં એક રાજા છે તે રાજા છે કોણ સંકુચિત મનનો હતો તો અહીંયા આપણને હેમંત ઋતુ શરદ ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે હેમંત ઋતુ એટલે કે આપણે માગશર પોષ મહિનામાં જે કડકડતી ઠંડી પડે છે બરાબર એ ઠંડીમાં શું હોય છે ઠંડો ઠંડો પવન વાતો હોય છે આકાશમાં પંખીઓ સરસ એવા મીઠા ગીત ગાતા હોય છે અને સવારે સૂર્યના કિરણો ધરતી પર પડે છે બરાબર અને ધરતી પર કિરણો કોમળ હોય છે આછા લાલ કલરના કિરણો પડતા હોય છે અને ત્યાં રામ માતા હોય છે બરાબર એ અને એનો પતિ તાપણું કરીને બેઠા હોય છે અને તાપતા હોય છે બરાબર એટલામાં ત્યાં એક અશ્વ આવે છે ઘોડા ઉપર અને ધૂળ નહીં શું ડમરીઓ ઉડતી હોય છે અને અશ્વ આવે છે બરાબર એ જોવે છે અને માતા ત્યાં એ જોઈને ઊભો થાય ઊભી થઈ જાય છે અને એમ એનો પતિ હોય છે એ તાપણું હોય છે દેતા હોય છે આગળ પાછો કરતો હોય છે અને ત્યાં બાળકો રમતા હોય છે અને પછી એ અશ્વ ઉપર જે ઘોડે સવાર આવે છે બરાબર ઘોડા ઉપર રાજા ઘોડા ઉપર રાજા આવે છે એ રાજા ત્યાં ઉભો રહે છે બરાબર અને તેની આજુબાજુ બધા બાળકો હોય છે કુતુહલ પૂર્વક જોતા હોય છે અને પછી એ રાજા કહે છે માતાને કહીને મને ખૂબ તરસ લાગે છે મને પાણી આપો એટલે માતા શું કરે છે એને શેરડીના ખેતર પાસે લઈ જાય છે અને પાણીની જગ્યાએ એને ગ્લાસ ભરીને શેરડીનો રસ આપે છે પછી એ રાજા હોય છે એ કહે છે મને ખૂબ તરસ લાગી ગયો છે એટલે માતા ફરીથી એને શેરડીનો ગ્લાસ ભરીને આપે છે આપવા જાય છે ત્યાં તો શેરડીમાંથી રસ નીકળતો હોતો નથી બરાબર એટલે માતા ખૂબ રડે છે અને કહે છે કે શું ઈશ્વર ઉપાયમાન બન્યો છે કે આ જે ધરતી છે રસ વગરની થઈ ગઈ છે કે રાજા દયાહીન થાય છે એમ કરીને રડે છે અને પછી જ રાજા કહે છે કે હું જ છું બરાબર પછી એ માતાના પગમાં પડે છે અને પછી કહે છે કે હવે ફરીથી તમે શેરડીનો રસ શેરડી કાપો જેથી એમાંથી રસ નીકળશે અને માતા ફરીથી શેરડી કાપે છે અને રસ નીકળે છે અને રાજા એ રસ પીવે છે બરાબર એ વાત અહીંયા કરવામાં આવી છે તો હવે આપણે આ જે છંદ છે એ આપણે પહેલાં ગાઈશું બરાબર 7 નંબરથી કે 15 નંબરના પછી એ સમજીશું તો પહેલો જે આ છંદ છે 7મા નંબરનો એ શાર્દુલ વિક્રમી છંદ છે તો આપણે જોઈએ લાગી છે મુજને જે રસ પાઈ છે લડી તણો
છે ને